આજે આપણે ધોરણ 8 સ્વાધ્યાય 6.2 ના દાખલાઓ ગણીશું। પ્રથમ દાખલો છે નીચે આપેલી સંખ્યાઓના વર્ગ શોધો। તો વર્ગ શોધવા માટેની એક રીત છે 32નો વર્ગ બરાબર 32નો 32 સાથે ગુણાકાર કરવો, 32નો 32 સાથે ગુણાકાર। આ એક રીત છે જે અગાઉના વિડીયોમાં આપણે શીખી ગયા। હવે અહીં ગુણાકાર કર્યા વિના આપણને જો આમાં એવી સૂચના હોય કે ગુણાકાર કર્યા વિના તો કઈ રીતે આપણે 32નો વર્ગ મેળવીશું, તો કે આપણે 32નો વર્ગ જોતો હોય તો પહેલા 32ની માથે 2 ઘાત આવી રીતે લખવું પડે, પછી 32ના ભાગ પાડીએ તો 30 વત્તા 2 આવી રીતે ભાગ પાડવાના, 32 છે એ 30ની નજીક છે એટલે 30 વત્તા 2 આવી રીતે ભાગ પાડવાના। હવે 30 વત્તા 2નો વર્ગ એટલે 30 વત્તા 2, આ કૌંસ જે છે એ આપણે 2 વખત લખવાનો, આવી રીતે 2 વખત લખવાનો। હવે બંને કૌંસ એકનો એક જ છે એટલે એક કૌંસને આપણે છોડીશું અને બીજાને એમને એમ 2 વખત લખવાનો થશે આવી રીતે 30 વત્તા 2, 30 વત્તા 2 આવી રીતે લખી નાખું હું। હવે પહેલા કૌંસને આપણે છોડવો છે તો 30ને અહીંયા પહેલાં લખવાના અને પ્લસ 2 જે છે એને અહીંયા પછી લખવાના। આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે અહીંથી આગળ સાદરૂપ કેવી રીતે આપણે આપશું। હવે 30નો 30 સાથે ગુણાકાર કરવાનો, તો 30નો 30 સાથે ગુણાકાર એટલે 900 આવે, પ્લસ 30નો 2 સાથે ગુણાકાર કરવાનો એટલે 60 આવે, 2નો 30 સાથે ગુણાકાર એટલે ફરી પાછા 60, પ્લસ 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 2નો 2 સાથે ગુણાકાર એટલે 4। હવે આ બધાનો સરવાળો કરી નાખવાનો, 900 વત્તા 60 વત્તા 60 વત્તા 4, આ બધાનો અહીં સરવાળો થશે, 6 ને 6 12 ના 2 વધી 1, 10 1024, તો 32નો વર્ગ આવશે 1024, 32નો વર્ગ 1024, અને અહીંયા 32 × 32 કરીને પણ આપણે 1024 લાવી શકીએ। પણ જો સૂચના એવી હોય કે ગુણાકાર કર્યા સિવાય એટલે કે 32નો 32 સાથે ગુણાકાર નહીં કરવાનો, તો આવી રીતે વિસ્તરણ કરીને આપણે જવાબ લાવી શકીએ। એના પછી બીજો દાખલો છે 35નો વર્ગ, તો 35નો વર્ગ એટલે 35 પણ 30ની નજીક જ છે, 30 વત્તા 5નો વર્ગ, વર્ગ હોવાથી 30 વત્તા 5 બે વખત લખીએ। હવે એક કૌંસ બીજો કૌંસ 2 વખત લખી નાખો, બીજો કૌંસ 2 વખત લખી નાખવાનો આપણે, અને પ્રથમ કૌંસને છોડીએ એટલે એમાંના 30 જે છે એ આગળ અને પ્લસ 5 જે છે એ અહીંયા વચ્ચે લખવાના। ફરી પાછો 30નો 30 સાથે ગુણાકાર એટલે 900, 30નો 5 સાથે ગુણાકાર 150, ફરી પાછું 5નો 30 સાથે ગુણાકાર 150 અને 5નો 5 સાથે ગુણાકાર 25। તો આ બધાનો સરવાળો કરી નાખવાનો પાછો, પાંચ ના પાંચ એમ નમ, 5 ને 5 10 ને 2 12, 12 ના 2 વધી 1, 9 ને 1 10, 11 12, તો 1225। તો જવાબ આવશે 35નો વર્ગ 1225। આવી જ રીતે એના પછી 86નો વર્ગ જોઈ છે આપણે, તો 86 છે એ 80ની નજીક છે, તો 80 વત્તા 6 આવી રીતે આપણે લખી શકીએ। હવે ઈ કૌંસ 2 વાર લખવાનો, 80 વત્તા 6, બીજા કૌંસમાં પણ 80 વત્તા 6, બીજો કૌંસ 2 વખત લખું છું હું
बीजो कौंस बे वखत अने प्रथम कौंस ने छोड़िए तो पेला 80 80 जे छे ई पेला ने प्लस 6 अहीं वच्चे लखवाना। एसी नो एसी साथे गुणाकार, एसी नो एसी साथे 68 64 अने पाछळ बे शून्य, एसी नो 6 साथे गुणाकार 8 6 48 पाछळ शून्य, 6 नो एसी साथे गुणाकार अने 6 नो 6 साथे गुणाकार। હવે આ બધાનો સરવાળો કરી નાખવાનો। છ 8 ને 8 16, 17 18, 19 ના 9 વધી 1, 4 તેરી 12 ને 1 13, 13 ના 3 વધી 1, 6 ને 1 7, તો 86 નો વર્ગ 7396। તો આવી જ રીતે તમારે ચોથો પાંચમો અને છઠ્ઠો દાખલો ગણવાનો, જેવી રીતે મેં તમને પહેલો બીજો અને ત્રીજો દાખલો સમજાવ્યો એવી જ રીતે તમારે ચોથો પાંચમો અને છઠ્ઠો દાખલો ગણવાનો। બીજો દાખલો, નીચે આપેલ સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો। તો આ પ્રકારના દાખલાઓ કેમ ગણવા, પાયથાગોરિયન ત્રિપુટી એટલે કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે। પાયથાગોરિયન ત્રિપુટી એટલે કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ, કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ। પ્રથમ બાજુનું માપ આપણે 2m લઈએ છીએ બેના ગુણકમાં, એટલે આ તો બેકી જ હોય, હંમેશા યાદ રાખવાનું આ માપ બેકી હશે, બેકી સંખ્યા 2m બરાબર બેકી સંખ્યા। બીજું માપ આ જે છે આપણે લઈએ છીએ m² - 1, અને કર્ણો જે છે એ લઈએ છીએ આપણે m² + 1, એટલે આ છે પાયથાગોરિયન ત્રિપુટી। પહેલું માપ 2m, બીજું માપ m² - 1, અને ત્રીજું માપ m² + 1। તો જો તમને અહીંયા બેકી સંખ્યા આપેલી હોય બેકી, તો એક માપ તો તમને આપી જ દીધું છે આવડું 2m, તો 2m બરાબર આપણે 6 લેવાનું, 2m = 6, એટલે એક બાજુ તો આપેલી જ છે 2m, આવડિયા બાજુ 6 આપી દીધી છે અને બાકીની બે આપણે મેળવવાની છે। તો એમના ગુણાકારમાં 2 હોવાથી 2 ને ભાગાકારમાં મોકલીએ, 6 ભાગ્યા 2 કરીએ એટલે આપણને 3 મળે, તો એમની કિંમત 3 થઈ। યાદ તમારે આ રાખવાની 6, 2m = 6, છેલ્લે જ્યારે પાયથાગોરિયન ત્રિપુટી લખીએ ત્યારે 3 નથી લખવાના, 6 લખવાના છે, પહેલી બાજુ જે હતી એ 6 છે। હવે બીજી અને ત્રીજી આપણે મેળવશું, તો બીજી મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું, m² - 1, એમની જગ્યાએ 3 મૂકવાના, એટલે 3નો વર્ગ 9, 9માંથી 1 બાદ કરીએ એટલે 8, એવી રીતે ત્રીજી બાજુ મેળવીએ m² + 1, એમની કિંમત 3 મૂકીએ 3² + 1, એટલે 3નો વર્ગ થાય 9, 9માં 1 ઉમેરો એટલે 10। તો એક આ બાજુ હતી પેલી બાજુ જે રકમમાં જ તમને આપેલી હતી 2m = 6, એટલે આ બાજુ 6, પછી m² - 1 એટલે 8, આ બાજુ 8 આવી, અને m² + 1 એટલે 10, આ બાજુ 10 આવી। તો છેલ્લે લખવાનું આમ, માંગેલ પાયથાગોરિયન ત્રિપુટી 6 8 અને 10 છે, 6 8 અને 10 છે। આવી જ રીતે આપણે બીજો દાખલો ગણીએ કે જેમાં રકમમાં આપણને 14 આપેલું છે,
એટલે 14 જે છે એ બેકી સંખ્યા છે એટલે આના બરાબર જ 14 લેવાનું આપણે 2m બરાબર 14 તો m ની કિંમત આપણે મેળવવી છે તો 14 m નામ અને 2 ગુણાકારમાં છે અને ભાગાકારમાં મોકલો 14 ભાગ્યા 2 કરો એટલે 7 મળે આપણને હવે બીજી બાજુ મેળવવા માટે ફરી પાછું અગાઉની જેમ જ m સ્ક્વેર માઇનસ 1 લેવાનું હવે m ની કિંમત આપણે મેળવી લીધી છે અહીંયા 7 તો 7 મૂકીએ અહીંયા 7 સ્ક્વેર 7 નો વર્ગ 49 49 માંથી 1 બાદ કરીએ એટલે 48 હવે ત્રીજી બાજુ m સ્ક્વેર પ્લસ 1 m ની કિંમત 7 મૂકીએ 7 નો વર્ગ પ્લસ 1 49 માં 1 ઉમેરીએ એટલે 50 તો અહીંયા પાયથાગોરિયન ત્રિપુટી થઈ એક તો 14 આપેલી જતી આપણને જો આ 7 નહીં લેવાના નહીતર જવાબ ખોટો પડશે એક તો 14 આપેલા જ હતા 2m બરાબર 14 એટલે આ પહેલી આ બીજું અને આ ત્રીજું તો ત્રિપુટી થઈ ગઈ આમ માંગેલ પાયથાગોરિયન ત્રિપુટી 14 48 અને 50 છે આવી જ રીતે ત્રીજો અને ચોથો તમારે ગણવાનો ત્રીજામાં 16 આપેલું છે અને ચોથામાં 18 આપેલું છે આપણને તો આ બંને જ દાખલાઓની ગણતરી આવી જ રીતે તમારે કરી પાયથાગોરિયન ત્રિપુટીઓ લખવાની છે